નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છના ગુજરાતી વિષયના એકમતેર સાગરકાંઠાનો પ્રવાસનો અભ્યાસ કરીશું સાગરકાંઠાનો પ્રવાસના લેખક રઘુવીર ચૌધરી છે એનો પ્રકાર પ્રવાસ વર્ણન છે પાઠની સમજૂતી મેળવતા પહેલાં આપણે એના લેખક રઘુવીર ચૌધરીનો પરિચય મેળવીશું જે આ મુજબ છે રઘુવીર દલસિંહ ચૌધરીનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો છે કોલેજ કક્ષાએ વર્ષો સુધી અધ્યયન અધ્યાપન કાર્ય કર્યું છે તેઓ આપણા જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર છે કવિતા ટૂંકી વાર્તા વિવેચન નિબંધ વગેરે ક્ષેત્રે યશસ્વી પ્રદાન કર્યું છે ઉપરવાસ કથાત્રય તેમની પુરસ્કૃત થયેલી નવલકથા છે ઝૂલતા મિનારા નાટક સંગ્રહ અને સહરાની ભવ્યતા નિબંધ સંગ્રહ પણ તેમણે પ્રસિદ્ધ કર્યા છે તેઓ કલાનો કસબ જાળવી મૂલ્યનિષ્ઠ સાહિત્યનું સર્જન કરે છે પાઠની વાત કરીએ તો ગુજરાતના દરિયાકાંઠે આવેલા જાણીતા સ્થળો માધવપુર દ્વારકા સોમનાથ દીવ દાંડી માંડવી જેવા સ્થળોનું રસપ્રદ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે પ્રસ્તુત એકમ દ્વારા આપણને ગુજરાતના દરિયાકાંઠાની વિશેષતાઓનો પરિચય મળે છે સાથે સાથે પ્રવાસના આયોજન બાબતે પણ ખ્યાલ આવે છે પાઠની સમજૂતી આ મુજબ છે વર્ગ શિક્ષક સોમનાથે પ્રવાસનું સ્થળ નક્કી કરવા ત્રણ વિદ્યાર્થીઓની સમિતિની મી હતી રેવતી વરુણ અને સિંધુ ઘંટ વાગતા ચર્ચા અટકી સોમનાથે પ્રવેશ કરવાની સાથે પાટિયા પર નજર કરી એ ભૂગોળના શિક્ષક હતા અને કુદરત વિશેની કવિતાના ચાહક હતા પાટિયા પર લખાયેલી પંક્તિઓ વાંચી રાજી થયા વિદ્યાર્થીઓ સામે ફરીને બોલ્યા રૈલાઈ આવતી છોને બધી ખારાસ પૃથ્વીની સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી સિંધુ એટલે દરિયો સમુદ્ર કે સાગર ઉર એટલે હૃદય અમી એટલે અમૃત મીઠાસ અમી વાદળી ઉઠવી રૂઢિપ્રયોગનો અર્થ થાય કૃપા થવી કે મહે થવી વર્ગ શિક્ષક સોમનાથ છે એ પ્રવાસનું સ્થળ નક્કી કરવા માટે ત્રણ વિદ્યાર્થીઓની સમિતિ નિમે છે જેમાં રેવતી વરુણ અને સિંધુનો સમાવેશ થાય છે કંટ વાગતા ચર્ચા અટકી અને સોમનાથે પ્રવેશ કરવાની સાથે પાટિયા ઉપર એટલે બ્લેકબોર્ડ પર નજર કરી એ ભૂગોળના શિક્ષક હતા અને કુદરત વિશેની કવિતાના ચાહક હતા તેમને કુદરત વિશેની કવિતાઓ ખૂબ જ ગમતી તે બોર્ડ પર લખેલી પંક્તિઓ વાંચીને રાજી થયા અને વિદ્યાર્થીઓ સામે ફરીને બોલ્યા કે રેલાઈ આવતી છો ને બધી ખારાસ પૃથ્વીની સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી ભલે ને પૃથ્વી પરની બધી જ ખારાસ રેલાઈને સમુદ્રમાં આવે પરંતુ એના ઉરમાંથી હૃદયમાંથી તો મહજ થશે મીઠી વાદળી જ ઉમટશે જે બાષ્પીભવનની પ્રક્રિયા થાય છે એમાં સમુદ્રનું ખારું પાણી પણ જ્યારે વરસાદરૂપે આપણને મળે છે ત્યારે મીઠું હોય છે એ વાત એમાં સાંકળી લેવામાં આવી છે આ પહેલાંના તાસમાં ગુજરાતીના શિક્ષકે આ મુક્તક લખ્યું હશે એમ માનીને સોમનાથ ભૂંસવા ગયા ત્યાં રહેતી એ વિનંતી કરી રહેવા દો સાહેબ એ સુભાષિત જન્મદિવસની શુભેચ્છા છે આ પહેલાંના તાસમાં ગુજરાતીના શિક્ષકે આ મુક્તક લખ્યું હશે એ માનીને સોમનાથભાઈ છે એ એ મુક્તકને ભૂસવા જાય છે બોર્ડ પરના ત્યાં જ રેવતી છે એ વિનંતી કરે છે કે સાહેબ રહેવા દોને એ સુભાષિત છે એ જન્મદિવસની શુભેચ્છા છે સોમનાથે એમની ડાયરી ખોલી પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને એના જન્મદિવસે એ શુભેચ્છા આપતા આજે પોતે કેમ ચૂકી ગયા આજે તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો જ જન્મદિવસ છે સિંધુને શુભેચ્છા આપી એ પગે લાગીને ઊભો રહ્યો રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી સોમનાથે પહેલો ટુકડો લીધો અરે વાહ છે સુખડી પણ મોહનથાળ જેવી પહોંચી સોમનાથે એમની ડાયરી ખોલી તેઓ પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીના જન્મદિવસે તેને શુભેચ્છા આપતા પરંતુ આજે પોતે કેમ ચૂકી ગયા ભૂલી ગયા આજે તો વર્ગના પ્રતિનિધિ એટલે કે વર્ગના મુખ્ય વિદ્યાર્થી એવા સિંધુનો જ જન્મદિવસ છે તેમણે સિંધુને શુભેચ્છા આપી એ સાહેબને પગે લાગ્યો રેવતી સિંધુની પાટલી એટલે કે બેન્ચ પરથી મીઠાઈનું પડીકું લઈ આવી મીઠાઈ લઈ આવી સોમનાથે એમાંથી પહેલો ટુકડો લીધો અને બોલ્યા અરે વાહ છે તો સુખડી પરંતુ મોહનથાળ જેવી પોચી છે નરમ છે રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચતી હતી એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો કચ્છનું માંડવી સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ આ ત્રણમાંથી સાહેબ નક્કી કરે તે રહેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચતી હતી એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય એમનો મત પણ સિંધુએ જાહેર કર્યો કચ્છનું માંડવી સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ આ ત્રણ સ્થળોમાંથી સાહેબ જે નક્કી કરે તે સ્થળ સાબાસ તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા એ મને ગમ્યું છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા રસ્તામાં મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો હતો પુણ્યાના પર્વત જેવા રવિશંકર મહારાજ એના લેખક હતા સ્વામી આનંદ સિંધુએ કહ્યું સાબાસ તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા એ મને ગમ્યું એમ સોમનાથ શિક્ષક છે એ કહે છે છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા અને રસ્તામાં મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો હતો પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ એના લેખક હતા સ્વામી આનંદ એમ સિંધુ કહે છે પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ ગોડમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે તેથી એમણે ઘાયેલું સાગર પીનારા અંજલિ નઢોળજો બાપુ ગાંધીજી દરિયાદિલ હતા એમણે કદી કોઈને સાપ ના આપ્યો આશીર્વાદ આપ્યા એમના હૃદયમાંથી અમી વાદળી ઊઠી પરિષદ એટલે ચર્ચા વિચારણા માટેની સભા અંજલિ એટલે ખોબો દરિયાવિલ એટલે ઉદાર પર્વતની ઊંચાઈ જોનારે એટલે કે ઊંચે સુધી જોનારે સમુદ્રના ઊંડાણ વિશે ઘનતા વિશે પણ જાણવું જોઈએ એમ શિક્ષક સોમનાથ સાહેબ કહે છે ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા ત્યારે ઝવેરચંદ મેઘાણીને ખાતરી હતી વિશ્વાસ હતો કે બાપુ અપમાન છે એ વેઠીને ઉદારતા દેખાડશે એ ખૂબી ધરાવે છે તેથી જ એમણે ગાયેલું કે સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ અને ગાંધીજી ખરેખર દરિયાદિલ હતા ઉદાર હતા એમણે કદી કોઈને શાપ આપ્યો ન હતો બધું આપી ન હતી હંમેશા આશીર્વાદ આપ્યા હતા એમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી એટલે કે કૃપા થઈ સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે રેવતીએ વરુણ સામે જોઈને સોમનાથ સાંભળે એ રીતે કહ્યું સોમનાથે તુરત પીઠ ફેરવી મુક્તક ભૂશિયા વિના પાટિયા પરની બાકીની જગ્યાએ પશ્ચિમ ભારતનો નકશો દોરીને કિનારાના સ્થળોના નામ લખવા માંડ્યા છેક ઉપરના કોટેશ્વર નારાયણ સરોવરથી શરૂઆત કરી માંડવીના નામ સામે વહાણ ચિતર્યું પછી દ્વારકા બેટ દ્વારકા લખ્યું બોલો હવે શું લખું સોમનાથ સાહેબ સાંભળે એવી રીતે રેવતીએ વરુણ સામે જોઈને કહ્યું કે સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે એટલે સાહેબે તરત જ સ્પીટ ફેરવી મુક્તક ભૂસ્યા વિના બગાડ્યા વિના બોર્ડ પર જ બાકીની જે જગ્યા હતી એમાં પશ્ચિમ ભારતનો નકશો દોરી અને કિનારાના સ્થળોના નામ લખ્યા જેમાં છેક ઉપરના કોટેશ્વર નારાયણ સરોવરથી શરૂઆત કરી માંડવીના નામ સામે વહાણ ચિતર્યું એટલે કે દોર્યું અને પછી દ્વારકા બે દ્વારકા લખ્યું અને કહ્યું કે બોલો હવે શું લખું માધવપુર છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીએ કહ્યું મેં માધવપુર જોયું છે એના વિશેનો લેખ પણ લાવ્યો છું લો વાંચો માધવપુર એ નામ છેલ્લી પાટલી પર બેસેલા વિદ્યાર્થીએ કહ્યું માધવપુર મેં જોયું છે એના વિશેનો લેખ પણ હું લઈ આવ્યો છું લો વાંચો એમ એ કહે છે વિદ્યાર્થીઓને સોમનાથ પ્રોત્સાહન આપે છે એ બને એટલું જાતે ભણે તો વધુ સારું એવું તે માને છે તેથી લેખ વાંચવા લાગ્યા માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે અહીં સદીએ સદીએ મહાન સંતો આવ્યા છે અહીં સદીઓ જૂના ઝાડ છે આંબલી રાયણ નાળિયેરી બેસુમાર છે પપૈયા છે અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે અહીં રૂકમિણી શ્રીકૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે ભવનાથ અને તરણેતરની જેમ અહીંનો મેળો જાણીતો છે અહીં ભાદર ઓજત અને મધવંતી નદીઓ સમુદ્રને મળે છે આખા ઘેર વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે અહીંનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતાં માધવપુરના દરિયા કિનારાને વધુ પસંદ કરે છે ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ મુગ્ધ થઈ જવાય છે શિક્ષક સોમનાથભાઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે અને બને એટલું એ જાતે ભણે તો વધારે સારું એવું માને છે તેથી જે વિદ્યાર્થીએ લેખ આપ્યો એ તેઓ વાંચવા લાગ્યા એમાં કહે છે કે માધવપુર એ સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે અહીં સદીએ સદીએ મહાન સંતો આવ્યા છે અને સદીઓ જૂના ત્યાં ઝાડ પણ જોવા મળે છે જેમાં આંબલી રાયણ નાળિયેરી અને પપૈયાઓ છે અને અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે અને માધવપુરની જે જગ્યા છે ત્યાં રૂકમણી અને શ્રીકૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે ભવનાથ અને તરણેતરના મેળાની જેમ માધવપુરનો મેળો પણ જાણીતો છે ત્યાં ભાદર ઓજત અને મધુવંતી નદીઓ સમુદ્રને મળે છે જે આખા ગેડ વિસ્તારને હરિયાળો એટલે કે લીલોછમ અને ફળદ્રુપ રાખે છે અહીંનો દરિયાકિનારો પણ વિશાળ અને ઉજળો છે ઘણા પ્રવાસીઓ છે તે ચોરવાડ કરતાં માધવપુરના દરિયાકિનારાને પસંદ કરે છે અને ત્યાંનો સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ મુગ્ધ થઈ જવાય છે એટલો તે મોહક છે સુંદર છે તો ચાલો માધવપુર રેવતી બોલી તો ચાલો માધવપુર જઈએ એમ રેવતી કહે છે સોમનાથે રેવતી બલરામના પૌરાણિક પાત્રોનો પરિચય આપી આગળ વધવાનું પસંદ કર્યું સોમનાથ લખ્યું સોમનાથ સાહેબે રેવતી અને બલરામના પૌરાણિક પાત્રો છે એમનો પરિચય આપી વિદ્યાર્થીઓને અને પ્રવાસની વાતમાં આગળ વધવાનું પસંદ કર્યું અને પછી સોમનાથ એ સ્થળનું નામ લખ્યું સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામા અને ગાંધીજીના વતનને ભૂલી ગયા સિંધુએ વિનય વિવક જાળવીને કહ્યું અરે હા દ્વારકા અને માધવપુર વચ્ચે પોરબંદર ખરું રાષ્ટ્રપિતાના જન્મસ્થાનને કેમ ભૂલાય અને ત્યાંનો દરિયો પણ મુંબઈના ચોપાટી વિસ્તારને ભૂલાવી દે એવો છે તો સોમનાથનું પ્રભાસ ક્ષેત્ર છે મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળી છે અહીંનું મંદિર અનેક વાર તૂટ્યું પણ ભક્તોની શ્રદ્ધા વધતી રહી અત્યારે જે ભવ્ય મંદિર આખા દેશના યાત્રીઓને ખેંચી લાવે છે એ સાતમું છે દ્વારકાનું ત્રિલોક સુંદર જગમંદિર પણ સમુદ્ર કિનારાની શોભા છે સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામા અને ગાંધીજીના વતનને પોરબંદરને ભૂલી ગયા છે એમ વિનય વિવેક જાળવીને સિંધુ કહે છે અને કહે છે કે અરે હા દ્વારકા અને માધવપુર વચ્ચે પોરબંદર પણ આવે અને રાષ્ટ્રપિતાના જન્મસ્થાનને કેવી રીતે ભૂલી શકાય અને તેનો દરિયો પણ મુંબઈના ચોપાટી વિસ્તારને ભૂલાવી દે એવો સરસ છે તો સાથે જ સોમનાથનું ક્ષેત્ર છે તે મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળી આવી છે અહીંનું મંદિર અનેકવાર તૂટ્યું પરંતુ ભક્તોની શ્રદ્ધા વધતી જ રહી અને અત્યારે જે ભવ્ય મંદિર આખા દેશના યાત્રીઓને ખેંચી લાવે છે એ સાતમું છે દ્વારકાનું ત્રિલોક સુંદર જગમંદિર જગત મંદિર પણ સમુદ્ર કિનારાની શોભા છે સર તમે એકવાર સાત દ્વારકાની વાત કરતા હતા હા એ માટે આપણે પાંચ હજાર વર્ષના ઇતિહાસમાં દાખલ થવું પડે વિદ્વાનો કહે છે કે અત્યારનું મંદિર સાતમી વાર બંધાયેલું છે તો કેટલાક સંશોધકો જુદા જુદા સ્થળોને દ્વારકા તરીકે ઓળખાવે છે દ્વારકા એટલે ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર ગેટવે ઓફ ઇન્ડિયા એમ તો દીવ દ્વારા પણ વિદેશીઓ ભારતમાં ક્યાં નથી પ્રવેશ્યા તળાજા પાસેનું ભવનાથ મંદિર આજ મહારાજ જલ પર ઉદય જોઈને કવિકાંતનું એ કાવ્ય ભવનાથના સાગર કિનારે રચાયેલું નજીકમાં મણાર અલંગમાં વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર છે પ્રાચીન કાળમાં ધોલેરા લોથલ સુધી વહાણવટું ચાલતું વિદ્યાર્થીઓ કહે છે કે સર તમે એકવાર સાત દ્વારકાની વાત કરતા હતા ને એના માટે સર કહે છે સાહેબ કહે છે કે હા એ માટે આપણે પાંચ હજાર વર્ષના ઇતિહાસમાં દાખલ થવું પડે વિદ્વાનો કહે છે કે અત્યારનું જે મંદિર છે તે સાતમી વાર બંધાયેલું છે પરંતુ કેટલાક સંશોધકો જુદા જુદા અલગ અલગ સ્થળોને દ્વારકા તરીકે ઓળખાવે છે દ્વારકા એટલે ભારતના સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર ગેટવે ઓફ ઇન્ડિયા એમ તો દીવ દ્વારા પણ વિદેશીઓ ભારતમાં ક્યાં નથી પ્રવેશ્યા એમ પણ શિક્ષક કહે છે તડાજા પાસેનું ભવનાથ મંદિર છે આજ મહારાજ જલ પર ઉદય જોઈને કવિકાંતનું એ કાવ્ય ભવનાથના સાગર કિનારે જ રચાયેલું અને એની નજીકમાં મણાર અલંગમાં વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર છે પ્રાચીન કાળમાં એટલે કે જે પ્રાચીન સમયમાં ધોલેરા અને લોથલ સુધી વહાણવટું ચાલતું એટલે કે વહાણ દ્વારા પરદેશનો વેપાર થતો એક જગ્યાએથી બીજી જગ્યાએ માલસામાનની હેરફેર થતી લોથલ અને તિથલને કશો સંબંધ ખરો વરુણે પૂછ્યું વરુણ છે એ સાહેબને પૂછે છે કે લોથલ અને તિથલ એ બે સ્થળોને કશો સંબંધ ખરો એટલે એ બે વચ્ચે કંઈ સામાન્ય ખરું સંબંધ સમુદ્રના સોળસો છાસઠ કિમી લાંબા કિનારાનો પણ જો આપણે તિથલ જઈશું તો દાંડીના દર્શન પણ કરીશું સમુદ્ર ઉદાર હૈયે માનવજાતિને મીઠું પૂરું પાડે છે અંગ્રેજોએ એના પર વેરો નાખ્યો ગાંધીજીએ એક મુઠ્ઠી મીઠું લઈને સત્યાગ્રહ કર્યો વેરો નાખવાના કાયદાને પડકાર્યો આખો દેશ બેઠો થયો ભારત પર દરિયાના ઉપકાર કંઈ ઓછા નથી વેરો એટલે કર સત્યાગ્રહ એટલે સવિનય ભંગની લડત શિક્ષક કહે છે કે લોથલ અને તિથલને જો સંબંધની વાત કરીએ તો એ સંબંધ છે સમુદ્રના સોળસો છાસઠ કિમી લાંબા કિનારાનો પણ જો આપણે તિથલ જઈશું તો આપણને દાંડીના દર્શન પણ થશે સમુદ્ર ઉદાર હૈયે માનવજાતિને મીઠું પૂરું પાડે છે પરંતુ અંગ્રેજોએ એના પર પણ વેરો નાખ્યો હતો ત્યારે ગાંધીજીએ એક મુઠ્ઠી મીઠું લઈને સત્યાગ કર્યો હતો વેરો નાખવાના કાયદાને એમણે પડકાર્યો હતો લટકાર્યો હતો આખો દેશ બેઠો થઈ ગયો ભારત પર દરિયાના ઉપકાર ખૂબ જ છે સર આપણે દીવથી દાંડી સુધી નૌકાનો પ્રવાસ કરીએ તો કેવી મજા આવે કહે છે કે પહેલાં લોકો સોમનાથથી સીધા ખંભાત જતા હવે જે વિદ્યાર્થીઓ છે એ કહે છે કે સાહેબ આપણે જો દીવથી દાંડી સુધી નૌકાનો એટલે કે કે હોડીમાં પ્રવાસ કરીએ તો કેટલી મજા આવે અને કહે છે કે પહેલાંના લોકો તો સોમનાથથી સીધા ખંભાત જતા મોટા થાવ પછી જજો આપણે પહેલાં જાણવું જોઈએ કે કઈ મોસમમાં ક્યાંથી ક્યાં જવાય માંડવી અને માધવપુરના દરિયા કિનારે રેતીના વિશાળ પટ છે તો દીવ અને સોમનાથ પાસે કિનારાથી જ ઊંડાણ શરૂ થઈ જાય છે દરેક બંદરના કાંઠાના જળનો નોખો રંગ અને નોખું વ્યક્તિત્વ હોય છે ગુજરાતીઓ ખેડૂ ગણાય છે કેમકે એ દરિયાને ઓળખે છે પૂજે છે ઝૂલેલાલના ગીત તમે સાંભળ્યા હશે સિંધીઓ એ ગાય છે હવે સાહેબ છે એ છોકરાઓને કહે છે કે પહેલાં તમે મોટી ઉંમરના થાવ એટલે કે અત્યારે જે તમારી ઉંમર છે એનાથી થોડા મોટા થાવ પછી તમે જજો આપણે પહેલાં જાણવું જોઈએ કે કઈ મોસમમાં એટલે કઈ ઋતુમાં ક્યાંથી ક્યાં જઈ શકાય અને એ સારું છે માંડવી અને માધવપુરના દરિયાકિનારાની વાત કરીએ તો ત્યાં રેતીના વિશાળ મોટા પટ છે તો તેવી જ રીતે દીવ અને સોમનાથ પાસે કિનારાથી જ ઊંડાણ શરૂ થઈ જાય છે દરેક બંદરના કાંઠાનો જે જળ પાણી હોય છે એનો નોખો અલગ રંગ અને અલગ અસ્તિત્વ હોય છે વ્યક્તિત્વ હોય છે અને ગુજરાતીઓ તો દરિયા દરિયાખેડુ કહેવાય છે કેમ કે એ દરિયાને ઓળખે છે અને પૂજે પણ છે ઝૂલેલાલના ગીત તમે સાંભળ્યા હશે એમ શિક્ષક કહે છે સિંધીઓ એ ગીત ગાય છે ઝૂલેલાલે હિન્દુ મુસ્લિમને એક માન્યા છે એ દેવનો અવતાર ગણાય છે શિક્ષક વિદ્યાર્થીઓને કહે છે કે ઝૂલેલાલે હિન્દુ અને મુસ્લિમ એમ બંને કોમના લોકોને એક માન્યા છે એ દેવનો અવતાર ગણાય છે તો તો હું મારું નામ દરિયાલાલ રાખી શકું વરુણે કહ્યું ત્યાં સિંધુ સાહેબની રજા લઈને ગાવા લાગ્યો ઓ લાલ મેરી પત રખિયો બલા ઝૂલે લાલણ આખો વર્ગ તાળીઓ સાથે જોડાયો વરુણ છે એ સાહેબને કહે છે કે તો તો હું મારું નામ દરિયાલાલ રાખી શકું કારણ કે તમે કહો છો કે એ વરુણ દેવનો અવતાર મનાય છે ત્યાં સિંધુ છે એ સાહેબની રજા લઈ અને ગીત ગાવા લાગે છે ઓ લાલ મેરી પત એટલે કે આબરૂ રખિયો બલા ઝૂલે લાલણ હે ઝુલેલાલ તમે મારી આબરૂ મારી પત રાખો આખો વર્ગ તાળીઓ સાથે એ ગીતમાં જોડાય છે અહીં આપણી પાઠની સમજૂતી પૂરી થાય છે ફરી મળીશું નવા વિડિયો સાથે આભાર